નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિષય વિજ્ઞાનમાં ધોરણ આઠ પ્રકરણ એક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન ના ભાગ બે ની ચર્ચા કરીશું ભાગ બે માં આપણે જોઈશું સિંચાઈ નીંદરથી રક્ષણ ધરણી સંગ્રહ અને પાણીઓ દ્વારા ખોરાક સૌ પ્રથમ જોઈએ આપણે સિંચાઈ વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જીવંત રહેવા માટે પ્રત્યેક સજીવોને પાણીની આવશ્યકતા રહેલી છે પાણી વિના કોઈ પણ સજીવ જીવિત રહી શકે નહીં વનસ્પતિના ફૂલ ફળ તથા બીજની વૃદ્ધિ તેમજ વિકાસ માટે પાણીનું વિશેષ મહત્વ છે તેના વિના કોઈ પણ વનસ્પતિ વૃદ્ધિ વિકાસ કે ફૂલ આપી શકે નહીં વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે જેની સાથે ખનીજો અને ખાતરોનું પણ શોષણ થાય છે આમ વનસ્પતિને તેના વૃદ્ધિ વિકાસ માટે જરૂરી ખનિજ તત્વોનું શોષણ મૂળ દ્વારા પાણી શોષાય છે તેની સાથે ઓગળેલા ઘનિષ્ઠ તત્વો વનસ્પતિને મળે છે વિદ્યાર્થી મિત્રો તમને નવાઈ લાગશે કે વનસ્પતિમાં લગભગ નેવ ટકા જેટલું પાણી જ હોય છે આ પાણી આવશ્યક છે કારણ કે બીજનું અંકુરણ શુષ્ક પરિસ્થિતિમાં થતું નથી કોઈ પણ બીજને તમે જમીનમાં રોપો પરંતુ જે તેને આવશ્યક પાણી ન મળે તો તેનું બીજાંકુરણ થતું નથી અને બીજમાંથી નવો છોડ ઉત્પન્ન થતો નથી પાણીમાં ઓગળેલા ખનીજોનું વહન પ્રત્યેક વનસ્પતિના પ્રત્યેક ભાગમાં થાય છે તે પાકને ઠંડી તેમજ ગરમ હવાથી રક્ષણ આપે છે વિદ્યાર્થી મિત્રો મૂળ દ્વારા જે પાણી શોષાય છે એ પાણી વનસ્પતિના દરેક ભાગમાં જાય છે અને તેથી જો વનસ્પતિ વધારે ઠંડીવાળા વાતાવરણમાં હોય તો તેને હુંફાળી રાખે છે અને વનસ્પતિ અતિશય ગરમીના વાતાવરણમાં હોય તો તેને ઠંડક પૂરી પાડે છે આમ પાણી વનસ્પતિને ઠંડી અને ગરમી જેવા વિષમ સમયે પણ યોગ્ય તાપમાન જાળવી રાખવામાં મદદરૂપ થાય છે સ્વાસ્થ્ય પાકના સ્વસ્થ પાકના ઉછેર માટે જમીનમાં પાણીનો ભેજ જાળવી રાખવા માટે ખેતરમાં નિયમિત રૂપે પાણી આપવું આવશ્યક છે જો નિયમિત રીતે ઉછરેલા પાકને પાણી આપવામાં ન આવે તો પ્રા પાકની વૃદ્ધિ વિકાસ કૂંઠિત થાય છે અને તેનો યોગ્ય રીતે ઉછેર થઈ શકતો નથી જેના કારણે પાક ઉત્પાદનમાં પણ આપણને ખોટ થાય છે સિંચાઈ સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને આપણે સિંચાઈ કહીએ છીએ સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક મુજબ જમીન મુજબ અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે સિંચાઈ કેટલી અને કયા સમયે આપવી તેનો આધાર કેવા પ્રકારની જમીન છે અને કઈ ઋતુ ચાલી રહી છે અને કેવા પ્રકારનો પાક આપણે જમીનમાં ઉગાડ્યો છે તેના આધારે નક્કી થાય છે ઉનાળામાં પાણી આપવાની માત્રા વધારે શા માટે હોય છે શું જમીન તેમજ પરણો દ્વારા બાષ્પી ભવનનો દર વધારે થઈ શકે છે જરા સિંચાઈના સ્ત્રોતો જે સ્ત્રોતમાંથી આપણને સિંચાઈ માટેનું પાણી મળી રહે છે એવા સ્ત્રોતોને આપણે સિંચાઈના સ્ત્રોતો કહીએ છીએ જેમ કે કુવાઓ કુવાઓ તળાવો સરોવરો નદીઓ અને બંધ તેમજ નહેરો સિંચાઈના સ્ત્રોત છે આ બધા સ્ત્રોતોમાંથી આપણે સિંચાઈ માટે જરૂરી પાણી મેળવીએ છીએ સિંચાઈની પરંપરાગત રીતો કુવાઓ સરોવરો તેમજ નહેરોમાં ઉપલબ્ધ પાણીને ખેતરમાં પહોંચાડવાની રીતો જુદા જુદા ક્ષેત્રોમાં જુદી જુદી હોય છે મુખ્યત્વે ચાર પ્રકારની સિંચાઈની પરંપરાગત રીતો છે એમાં ઢોર અથવા મજૂર આ ક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવે છે અર્થાત આ રીતો સસ્તી છે પરંતુ ઓછી કાર્યક્ષમ છે વિભિન્ન રીતો આપણે જોઈએ પહેલી છે મોટ બીજી છે ચેન પંપ ત્રીજી છે ડેકલી ચોથી છે રહેટ વિદ્યાર્થી મિત્રો આ સિંચાઈની પરંપરાગત રીતો તમે ક્યાંક ને ક્યાંક તમારી આસપાસ જોઈ જ હશે જે ખૂબ જ ખૂબ જ જૂના સમયથી આપણે ઉપયોગ કરતા આવ્યા છે હવે આપણે જોઈએ સિંચાઈની આધુનિક પદ્ધતિઓ સિંચાઈનો આધુનિક પદ્ધતિઓ દ્વારા આપેલ પાણીનો કટકસરપૂર્વક ઉપયોગ કરી શકીએ છીએ મુખ્ય પદ્ધતિઓ આપણે જોઈએ પહેલી છે ફુવારા પદ્ધતિ આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે ત્યાં જમીન ઉબળખાબડ હોય છે તેવી જમીન માટે ફુવારા પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે જ્યાં પાણી ઓછી માત્રામાં હાજર હોય છે કાઢખુણે પાઇપના ઉપરી છેડા પર ફરતી નોઝલો લગાડવામાં આવેલી હોય છે તમે અહીંયા જોઈ શકો છો કે એક મુખ્ય પાઇપ છે સ્વરૂપે પાણી આસપાસની જગ્યામાં ફેંકાય છે અને આ રીતે સિંચાઈ થાય છે આ પાઇપો નિશ્ચિત અંતરે મુખ્ય પાઇપ સાથે જોડાયેલ હોય છે જ્યારે પંપની મદદથી પાણીનું મુખ્ય પાઇપમાં પહોંચાડવામાં આવે છે ત્યારે ફરતી નોસલમાંથી પાણી બહાર નીકળે છે અહીંયા મોટર આપેલી છે આ મોટર દ્વારા આ કૂવામાંથી પાણી ખેંચાય છે અને આ મુખ્ય પાઇપ દ્વારા આ બધી જ પાઇપમાં પાણી પહોંચે છે અને તેની ઉપર આપેલી આ નોસલ દ્વારા પાણી ફુવારા સ્વરૂપે આસપાસની જગ્યામાં ખેતરમાં ફેંકાય છે પાણીનો છંટકાવ છોડ ઉપર એવી રીતે થાય છે જેમ કે વરસાદ પડતો હોય ફુવારા પદ્ધતિ રેતાળ જમીન માટે ખૂબ જ ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો અહીં તમને કેટલીક ફુવારા પદ્ધતિની આકૃતિઓ બતાવવામાં આવી છે કેવી રીતે ફુવારા પદ્ધતિ દ્વારા સિંચાઈ થાય છે તમે આ જોઈ શકો છો આ ફરતી નોઝલ છે તેના દ્વારા ફુવારા સ્વરૂપે પાણી આસપાસના વિસ્તારમાં ફેંકાય છે બીજી છે ટપક પદ્ધતિ જેને આપણે ડ્રીપ સિસ્ટમ કહીએ છીએ આ પદ્ધતિઓ વડે પાણી ટીપે ટીપે છોડના મૂળમાં પડે છે આથી તેને ટપક પદ્ધતિ કહે છે ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે આનાથી છોડને ટીપે ટીપે પાણી પ્રાપ્ત થાય છે આ પદ્ધતિમાં પાણીનો વ્યય થતો નથી એટલે આ પદ્ધતિ પાણીની અછતવાળા વિસ્તારોમાં એક વરદાન સમાન છે વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિમાં જુઓ એ ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા કેવી રીતે સિંચાઈ પૂરી પાડવામાં આવે છે અહીંયા એક મુખ્ય નળી હોય છે અને જ્યાં આપણે છોડ ઉગાડેલો હોય છે ત્યાં આ રીતે કાણું પાડેલું હોય છે તેમાંથી ટીપે ટીપે વૃક્ષના એટલે કે છોડના મૂળમાં પાણી પહોંચે છે અને જેટલું જરૂર હોય છે તેટલા જ વિસ્તારમાં એ પાણી પહોંચે છે આથી પાણીનો વ્યય થતો નથી અને વૃક્ષનો અથવા તો છોડનો વિકાસ પણ સારી રીતે થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો આ ટપક પદ્ધતિ એટલી બધી ઉપયોગી છે કે તેના દ્વારા ચાલીસ ટકા જેટલું પાણી અન્ય પદ્ધતિઓની સરખામણીમાં આપણે વધારે બચાવી શકીએ છીએ આ પદ્ધતિનો ઉપયોગ જ્યાં પાણીની ખૂબ જ અછત છે તેવા વિસ્તારોમાં સ્વરૂપ સાબિત થાય છે નીંદણ ખેતરમાં કેટલાક અન્ય અનૈચ્છિક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે આવા અનૈચ્છિક બિનજરૂરી છોડને નિંદણ કહે છે તમે અહીંયા જોઈ શકો છો કે મુખ્ય પાકની સાથે કેટલા બિન જરૂરી છોડ ઉગીની કરે છે આ બધા નીંદણના પ્રકાર છે તમે આ પ્રકારનું નીંદણ તમારા ખેતરમાં ક્યાંક ને ક્યાંક અવશ્ય જોયું જ હશે હવે નીંદણને દૂર કરવાની પદ્ધતિને આપણે નિંદામણ કહીએ છીએ હવે આ નિંદામણ શા માટે જરૂરી છે એ જોઈએ નિંદામણ ખૂબ જરૂરી છે કારણ કે મુખ્ય પાકની સાથે જ્યારે નીંદણ ઊઘી નીકળે છે ત્યારે નીંદણ મુખ્ય પાકને મળતા પાણી પોષક તત્વો જગ્યા તેમજ સૂર્યપ્રકાશમાં ભાગ પડાવે છે એટલે કે તેની સાથે આ વસ્તુઓ મેળવવા માટે સ્પર્ધા કરે છે તેનાથી જે આપણે મુખ્ય પાક રોપેલો છે તેની વૃદ્ધિ વિકાસમાં

તેમજ તેની વૃદ્ધિને નિયંત્રિત કરવા ખેડૂત વિભિન્ન પદ્ધતિઓ અપનાવે છે પાક ઉગાડતા પહેલા ખેતરમાં ખેડ દ્વારા નીંદણ દૂર કરવામાં સહાયતા મળે છે એનાથી નીંદણ મરી જાય છે અને માટીમાં ભળી જાય છે નીંદણમાં પુષ્પ ઉદભવે કે બીજ બને તે પહેલા જ નીંદણને દૂર કરવું એ યોગ્ય છે એવું એટલા માટે કેમ કે પુષ્પ ઉગે કે નીંદણ કે ફળ બને કે બીજ બને તે પહેલા આપણે તેને ઉઘાડી ઉખાડી લઈએ તો એટલું ઓછું તે મુખ્ય પાકની સાથે સ્પર્ધા કરી શકે છે જેટલું જલ્દી આપણે નીંદણને દૂર કરીએ તેટલું વધુ ફાયદો મુખ્ય પાકને થાય છે સમયાંતરે નીંદણ જમીનની નજીકથી કાપવામાં કે મૂળ સહિત જાતે જ ઉખાડવામાં આવે છે આ કાર્ય ખુરપી અથવા વાવણીયાની મદદથી કરવામાં આવે છે હવે જોઈએ નીંદણ નાશક નીંદણનાશક એ કેટલાક પ્રકારના રસાયણો છે કે જે નીંદણને નાશ કરે છે મુખ્ય પાકને ફાયદો પહોંચાડે છે કેટલાક મદદથી પણ દૂર કરવામાં આવે છે જેને નીંદણ નાશક કહે છે જેમ કે ટુ ફોર ડી તમે આકૃતિમાં જોઈ શકો છો કે ટુ ફોર ડી પ્રકારનું જે નીંદણ નાશક છે જેને વીડીસાઇડ્સ કહેવાય છે તે આ પ્રકારના ડ્રમમાં આવે છે ખેતરમાં નીંદણનો નાશ કરવા માટે છંટકાવ કરવામાં આવે છે જેનાથી નીંદણ નાશ પામે છે પરંતુ પાકને નુકસાન થતું નથી આ વાત ખૂબ જ અગત્યની છે કે જ્યારે આપણે નીંદણ નાશક દવા ખેતરમાં નાખીએ છીએ તો એ ફક્ત નીંદણનો જ નાશ કરે છે તે મુખ્ય પાકને કોઈ અસર કરતી નથી નાશકને પાણીમાં યોગ્યતા અનુસાર ભેળવીને ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે વૃદ્ધિના સમયે પુષ્પ અને બીજ બનતા પહેલા નીંદણ છંટકાવ કરવામાં આવે છે નીંદણ છંટકાવથી ખેડૂતના સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે એટલે તેને આ રસાયણોનો ઉપયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવો જોઈએ છંટકાવ કરતી વખતે પોતાનું મુખ તેમજ નાક કપડાથી ઢાંકી દેવું જોઈએ હવે જોઈએ લણણી પાકની લણણી એક અગત્યનું કામ છે પાક જ્યારે પરિપક્વ થઈ જાય છે ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે લણણી દરમિયાન કાં તો છોડને ખેંચીને ઉખાડી લેવાય છે છે અથવા તેને જમીનમાંથી નજીકના અંતરેથી કાપી લેવામાં આવે એક અનાજ પાકને પરિપક્વ થતા ત્રણ થી ચાર મહિના લાગે છે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે પાકને આપણે ઉખાડીએ છીએ ત્યાંથી લઈને આ રીતે પરિપક્વ પાક મોટો થાય છે તો આટલા સમયગાળામાં લગભગ પાક પરિપ પરિપક્વ જેવો થઈ જાય છે અને આ સમયગાળો લગભગ ત્રણથી ચાર મહિના જેટલો હોય છે આપણા દેશમાં દાંતરડા જેને આપણે અંગ્રેજીમાં સિક્કલ કહીએ છીએ તેની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે અથવા એક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે જેને આપણે હાર્વેસ્ટર કહીએ છીએ કાપવામાં આવેલ પાકમાંથી બી અથવા દાણાઓને ભૂસામાંથી અલગ કરવાના હોય છે તેને થ્રેસિંગ કહે છે આ બંને કાર્ય કમ્બાઈન મશીનથી કરવામાં આવે છે જે હકીકતમાં હાર્વેસ્ટર તથા થ્રેસર બંનેનું સંયુક્ત સ્વરૂપ છે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા જે મશીન છે તે કમ્બાઇન મશીન છે હાર્વેસ્ટર મશીન છે અને થ્રેસિંગ મશીન પણ છે એટલે કે બંનેનું સંયુક્ત કમ્બાઈન મશીન છે તે એક બાજુ લણી કરે છે અને બીજી બાજુ થ્રેસિંગ કરીને દા કણસલામાંથી દાણાને છૂટા પણ પાડે છે નાના ખેડૂત ખેતરવાળા ખેડૂતો અનાજના દાણાને ઉપણવા જેવી ક્રિયા દ્વારા અલગ કરે છે વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રકારનું ઉપણવાનું મશીન તમારી આસપાસ અવશ્ય જોયું હશે નાના ખેડૂતો આ પ્રકારનું મશીન ઉપયોગ કરે છે જેને વિનોવિંગ કહે છે ઉપણવું હવે જોઈએ સંગ્રહ ઉત્પાદનનો સંગ્રહ એક મહત્વપૂર્ણ કાર્ય છે જો ધાન્ય પાકને વધારે સમય સુધી સંગરવા હોય તો તેને ભેજ કીટકો ઉંદરો અને સૂક્ષ્મજીવોથી સુરક્ષિત રાખવો પડે તો જ તેને આપણે લાંબા સમય સુધી સંગ્રહ કરી શકીએ છીએ જો તાજા કાપેલા પાકના દાણાઓને સુકેવ્યા વગર જ સંગ્રહ કરવામાં આવે તો તેની બગડવાની અથવા સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ થવાની તથા બીજાંકુરણ ક્ષમતા ગુમાવવાની સંભાવના રહે છે આથી આપણે ક્યારેય તાજા કાપેલા પાકના દાણાને તરત જ સંગ્રહ કરવો જોઈએ નહીં અર્થાત સંગ્રહની પહેલા બીજને તાપમાં સુકવવા જોઈએ જેનાથી તેમાં રહેલી ભેજની માત્રામાં ઘટાડો થાય છે જેથી તેને કીટકો ઉપદ્રવો બેક્ટેરિયા અને ફૂગથી પણ રક્ષણ મળે છે આથી આપણે તાજા કાપેલા દાણાને તરત જ સંગ્રહ કરવાને બદલે તેને તાપમાસ અવશ્ય સુકવવા જોઈએ ખેડૂત પોતાના પાકના ઉત્પાદનનો સંગ્રહ કોથળાઓ ધાતુના મેટલ સાઇલોમાં ધાતુના ઊંચા પાત્રોમાં કે ભૂગર્ભમાં અથવા કોઠાણમાં કરવામાં આવે છે લીમડાના સૂકા પાનનો ઘરગથ્થુ અનાજના સંગ્રહમાં ઉપયોગ કરવામાં આવે છે મોટા સંગ્રહ ગૃહમાં અનાજને ઉપદ્રવો તેમજ સૂક્ષ્મ જીવોથી સુરક્ષિત કરવા માટે રાસાયણિક ઉપચાર પણ કરવામાં આવે છે રાસાયણિક ઉપચાર એટલે તેમાં એક પ્રકારની દવા નાખવામાં આવે છે જેથી તેમાં કીટકો પડતા નથી ભેજ લાગતો નથી અને ફૂગનો ઉપદ્રવ પણ થતો નથી પ્રાણીઓ દ્વારા ખોરાક તેમાં પ્રવૃત્તિ એક પોઈન્ટ ત્રણ જોઈએ તમારી નોટબુકમાં કોષ્ટક બનાવવાનો છે અને તેને પૂરો કરવાનો છે પાન નંબર બાર ઉપર તમારે જોવાનું છે કોષ્ટકમાં તમારે ખોરાક લખવાનો છે અને એ તે કયા સ્ત્રોતમાંથી મળે છે તે લખવાનું છે જેમ કે અહીંયા આપણે લઈએ છીએ દૂધ તો તેનું સ્ત્રોત શું છે તો ગાય પછી ભેંસ બકરી અને ઊંટ આ બધા દૂધના સ્ત્રોતો છે તેમાંથી આપણે દૂધ મેળવી શકીએ છીએ બીજું છે માંસ તો માંસના સ્ત્રોત કયા છે તેમાં સૌપ્રથમ આપણે જોઈએ બકરી મરઘી અને ગાય પેસ આમાંથી આપણને માંસ મળે છે ઈંડા ઈંડાનો સ્ત્રોત કયો છે તો મરઘી અને બતક આપણને ઈંડા મળે છે માછલીનું માંસ વિવિધ પ્રકારની માછલીઓમાંથી આપણને માછલીનું માંસ મળે છે પ્રાણીઓ દ્વારા ખોરાક એમાં પ્રવૃત્તિ એક પણ ત્રણ આગળ જોઈએ કોષ્ટકને પૂર્ણ કર્યા બાદ તમે જોયું હશે કે વનસ્પતિઓની જેમ પ્રાણીઓ પણ આપણને વિભિન્ન પ્રકારના પદાર્થ પ્રદાન કરે છે એટલે જેમ વનસ્પતિ આપણને વિવિધ પ્રકારના ખોરાક પૂરા પાડે છે તેમ પ્રાણીઓ પણ આપણને ઈંડા માંસ વગેરે ખોરાક સ્વરૂપે આપે છે સમુદ્રના તટીય ક્ષેત્રોમાં રહેતા લોકોનો મુખ્ય આહાર માછલી હોય છે કારણ કે ત્યાં તેઓ સમુદ્ર કિનારે રહેતા હોવાથી પુષ્કળ પ્રમાણમાં તેમને માછલી મળે છે આથી તેમનો મુખ્ય ખોરાક માછલી છે હવે આપણે જોઈએ પશુપાલન કોને કહેવાય જ્યારે પશુઓને મોટા પાયા પર ઉછેરવામાં આવે છે તેનું પાલન પોષણ કરવામાં આવે છે ત્યારે તેને પશુપાલન કહીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે અને હવે આપણે જોઈએ કે આપણે આ પાઠમાં શું શીખ્યા તો પહેલા ભાગમાં આપણે જોયું હતું કે આપણી વધતી જતી સંખ્યાને ખોરાક દ્વારા ખોરાક પ્રાપ્ત કરાવવા માટે આપણે વિશિષ્ટ કૃષિ પદ્ધતિઓ અપનાવી પડશે કોઈ સ્થાન પર એક જ પ્રકારના છોડને ઉગાડવામાં આવે તેને પાક કહે છે ભારતમાં પાકને ઋતુના આધારે બે વર્ગોમાં વિભાજિત કરાય છે પહેલું છે ખરીફ પાક અને બીજું રવિ પાક જમીન ખેડીને તૈયાર કરવી અને તેને સમતલ કરવી આવશ્યક છે આ કાર્ય માટે હળ અથવા સમાર લાકડાનું સપાટ પાટિયું નો ઉપયોગ થાય છે બીજને યોગ્ય ઊંડાઈ પર રોપવા તથા તેની વચ્ચે આવશ્યક અંતર રાખવું તે સારી ઉપજ માટે આવશ્યક હોય છે બીજની સારી જાતિની પસંદગી કરીને સ્વસ્થ બીજને રોપવામાં આવે છે માટીમાં પોષક દ્રવ્યોની સમૃદ્ધિ અને પુનઃ પૂર્તિની આવશ્યકતા હોય છે જેને કુદરતી ખાતર તથા કૃત્રિમ રાસાયણિક ખાતરની મદદથી કરવામાં આવે છે પાકની નવી જાત આવવાથી રાસાયણિક ખાતરોના ઉપયોગમાં અતિરેક થયો છે યોગ્ય સમયે અને અંતરાલ પર પાકને પાણી આપવાની પદ્ધતિને સિંચાઈ કહે છે નિંદામણમાં બિનજરૂરી અને રોપિયા વગર ઉગી નીકળેલા છોડને દૂર કરવામાં આવે છે જેને નિંદણ કહે છે લરણીનો અર્થ એ છે કે પરિપક્વ થયેલ પાકને હાથ અથવા મશીનો દ્વારા કાપવો જોઈએ બીજ અનાજને ઉપદ્રવો તેમજ સુક્ષ્મજીવોથી સુરક્ષિત કરવા માટે યોગ્ય સંગ્રહ આવશ્યક છે પશુઓની દેખરેખ માવજત રાખીને ખાદ્ય પદાર્થ ખોરાક પ્રાપ્ત કરવામાં આવે છે જેને પશુપાલન કહે છે આભાર વિદ્યાર્થી મિત્રો આશા રાખીએ કે તમને આ પાઠમાં સારી રીતે સમજણ પડી હશે થેન્ક યુ